अगर વાત કરી મહત્વના સમાચારની તો બ્રહ્મ સમાજ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદમાં બ્રહ્મ સમાજ દ્વારા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા પાંખ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. લગ્ન સંસ્કારની ઝાંખી કરાવતો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવશે. મહત્વપૂર્ણ બાબત, વિશેષ અતિથિ તરીકે મેયર બિજલ પટેલ ઉપસ્થિત રહેશે. 700થી વધુ બ્રહ્મ સમાજની મહિલાઓ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે. આપને જણાવી દઈએ કે અમદાવાદમાં આયોજન કરવામાં આવ્યું છે. 16 સંસ્કાર નામના પુસ્તકોનું પણ વિમોચન કરવામાં આવશે. બ્રહ્મ સમાજ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. બ્રહ્મ સમાજની આદર્શ મહિલાઓ દ્વારા આ કાર્યક્રમ યોજાશે. લગ્ન સંસ્કારની ઝાંખી કરાવતો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. વિશેષ અતિથિ તરીકે મેયર બિજલ પટેલ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. 700થી વધુ બ્રહ્મ સમાજની મહિલાઓ દ્વારા આ બ્રહ્મ સમાજના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદમાં કાર્યક્રમ યોજાશે. બ્રહ્મ સમાજ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા પાંખ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવશે. અનેક કાર્યક્રમો યોજવામાં આવશે. લગ્ન સંસ્કારની ઝાંખી કરાવતો પણ ભવ્ય કાર્યક્રમ યોજાશે. વિશેષ અતિથિ તરીકે મેયર બિજલ પટેલ પણ ઉપસ્થિત રહેશે. 700થી વધુ બ્રહ્મ સમાજની મહિલાઓ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આપને જણાવી દઈએ કે બ્રહ્મ સમાજ દ્વારા સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજનું એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અને આ કાર્યક્રમમાં મેયર બિજલ પટેલ પણ ઉપસ્થિત રહેશે. લગ્ન સંસ્કારની ઝાંખી કરાવતો આ ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવશે. બ્રહ્મ સમાજની મહિલાઓ દ્વારા આ વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 700થી વધુ બ્રહ્મ સમાજની મહિલાઓ આ કાર્યક્રમમાં હાજરી આપશે અને કાર્યક્રમને આગળ ધપાવશે. અમદાવાદમાં બ્રહ્મ સમાજ દ્વારા સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજની બહેનો દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. અનેક વિવિધ થીમો પર આયોજન કરવામાં આવશે. સ્વચ્છ અભિયાન જે નરેન્દ્ર મોદી દ્વારા બહાર પાડવામાં આવ્યું છે તેને લઈને પણ, સ્વચ્છતાને લઈને પણ લોકોમાં જાગૃતતા આવે તેના કારણે પણ અનેક કાર્યક્રમો યોજાશે. અને જે લગ્ન સંસ્કારની ઝાંખી કરાવતો પણ એક ભવ્ય કાર્યક્રમ યોજાશે. તો આ સાથે લાઈવ જોડી ગયા છે અમારા સંવાદદાતા આયુષી. આયુષી જણાવશો કે બ્રહ્મ સમાજ દ્વારા અનેક વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે અને સમાજને એક વેગની રીતે જે કહી શકાય કે અવેરનેસ લાવવા માટે પણ ક્યાંક ને ક્યાંક આયોજન કરવામાં આવ્યું છે. જે રીતે આ ભવ્ય આયોજન છે એ બ્રહ્મ સમાજ દ્વારા કરવામાં આવ્યું છે, પરંતુ તેનાથી વિશેષ એ છે કે આ જે આયોજન છે તે બ્રહ્મ સમાજની જે મહિલા પાંખ છે, જે મહિલાઓ છે, તેના દ્વારા આખું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને જે હિન્દુ સંસ્કૃતિમાં હોય છે જે 16 સંસ્કાર હોય છે તેમાંના એક જે લગ્ન સંસ્કાર છે તે લગ્ન સંસ્કારની ઝાંખી કરાવતો એક આદર્શ જે પ્રસંગ છે તેનું આયોજન કરવામાં આવ્યું છે, જેનું આયોજન છે ધારણીબેન શુક્લા કે જેઓ જે બ્રહ્મ સમાજના પ્રમુખ છે તેમના દ્વારા કરવામાં આવ્યું છે. ત્યાર બાદ જે રીતે જોઈ શકાય છે કે સ્ટેજ પર જે મહાનુભાવો છે તે ગુજરાતી સિનેમાના પ્રતિષ્ઠિત કલાકારો છે, મહિલા કલાકારો છે, તેઓ ઉપસ્થિત રહ્યા છે. સાથે જે ગ્રંથ નિર્માણ બોર્ડના ચેરમેન છે તે પણ અહીંયા ઉપસ્થિત રહ્યા છે. એટલે કે આજે ભવ્ય આયોજન જે છે તે કરવામાં આવ્યું છે. વિશેષ રીતે આ આયોજનની તૈયારી ઘણા દિવસથી કરવામાં આવતી હતી. સમગ્ર આયોજન છે મહિલાઓએ જ કર્યું છે અને અલગ અલગ મહાનુભાવો કે જેઓ અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને હાલ એક પુસ્તક જે છે તેનું વિમોચન કરવામાં આવ્યું છે. જે પુસ્તક જે છે કે બ્રહ્મ સમાજ દ્વારા અત્યારે બનાવવામાં આવ્યું છે, જે 16 સંસ્કાર છે તે 16 સંસ્કારની જે વિગતો આપે તે માટેનું જે રહેતી કે વિશેષ પુસ્તક છે તે તૈયાર કરવામાં આવ્યું છે. અને ખાસ કરીને જે પુસ્તક છે તેમાં જે બ્રહ્મ સમાજ દ્વારા જે ભૂદેવો દ્વારા વિશેષ રીતે મંત્રોચ્ચાર પણ અંદર જે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલે કે કહી શકાય કે મહિલા પાંખ દ્વારા જે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે તેને બ્રહ્મ સમાજમાં પણ સારો એવો પ્રતિસાદ છે તે મળી રહ્યો છે અને હાલ અહીંયા જે આયોજન છે તે અત્યારે શરૂ થઈ ગયું છે અને ચાલી રહ્યું છે. બિલકુલ આયુષ્ય, આપનો ખૂબ ખૂબ આભાર માહિતી આપવા માટે. વિશેષ અતિથિ તરીકે મેયર બિજલ પટેલ પણ ઉપસ્થિત રહેવાના છે. 700થી વધુ બ્રહ્મ સમાજની મહિલાઓ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદમાં બ્રહ્મ સમાજ દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. સમસ્ત બ્રહ્મ સમાજ મહિલાના પાંખ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.